કોરોના મહામારીને નાબૂદ કરવા સરકાર દ્વારા લોકોને વેક્સિન આપી તેમને સુરક્ષિત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા રસીકરણ અભિયાન અંતર્ગત અગાઉ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને બોલાવી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને વેક્સિનેશન કરવાની ખાતરી આપી હતી જે અનુસંધાને ગઢ ખાતે શ્રી સેવંતીલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિમળા વિદ્યાલય કેમ્પસ ખાતે મંગળવારે કોલેજના વિદ્યાર્થીઓ શૈક્ષણિક સ્ટાફ સહિત કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શેખની ઉપસ્થિતિમાં આરોગ્ય કેન્દ્રના સ્ટાફે કેમ્પસ ખાતે વેક્સિન લેનારા લોકોનું સ્થળ ઉપર રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી હતી આ વેક્સિનેશન કાર્યક્રમમાં સો લોકોને વેક્સિન આપવામાં આવી હતી આ અંગે કે એસ ઝવેરી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ કે બોકાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમારા કેમ્પસમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ તેવા સ્ટાફના અંદાજે સો લોકોને વેક્સિનેશન આપવામાં આવ્યું છે આજરોજ જ્યારે દેશ આપણો કોવિડ નાઇન્ટીનની મહામારીમાં છે ત્યારે સમગ્ર દેશની અંદર જ્યારે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન અનુસાર આજરોજ શ્રી સેવંતિલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિમળા વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં સર્વે કર્મચારી અને બાકી રહેલ વિદ્યાર્થીઓના રસીકરણનું આયોજન કરવામાં આવેલ જેમાં મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા સર્વે સ્ટાફ મિત્રો દ્વારા આજે આ રસીકરણને અમે લગભગ હંડ્રેડ જેટલા વિદ્યાર્થીઓ સાથે અને કર્મચારીઓ સાથે આ રસીકરણને સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે અને કલેક્ટરના માર્ગદર્શન અનુસાર અમે આ રસીકરણ પૂર્ણ કર્યું અને સર્વે કર્મચારીઓ જે મડાણા પીએચસીમાંથી આવેલા છે એમના માર્ગદર્શન અનુસાર તથા સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને આ રસીકરણ પૂર્ણ કરી અને આજે અમે રસીકરણ પૂર્ણ કર્યું છે અને સરકારના માર્ગદર્શન અનુસાર જ્યારે ફરીથી પણ અમને આ રસીકરણ માટેનું અનુદાન આપવામાં આવશે ત્યારે અમે ફરીથી આ રસીકરણનો કેમ્પ કરી અને વધુમાં વધુ રસીકરણ કેવી રીતે થાય એ માટેના પ્રયત્નો અમારા વિમળા વિદ્યાલય કેમ્પસ તરફથી અમે કરતા રહીશું આભાર